અમદાવાદના ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માતના કેસમાં આરોપી તથ્ય પટેલને એક વર્ષ બાદ હંગામી જામીન મળ્યા છે. માત્ર એક દિવસ માટે અને તે પણ પોલીસ જાપ્તા સાથે આ જામીન મંજૂર કરાયા છે. અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે જામીન ગ્રાહ્ય રાખ્યા. દાદાની મરણ ક્રિયા માટે તથ્યએ જામીન માંગ્યા હતા. દાદાની અંતિમ વિધિ બાદ તથ્યને જેલમાં પરત લઈ જવાનો કોર્ટે આદેશ કર્યો છે. મહત્વનું છે કે 19 જુલાઈ 2023નો એ દિવસ હતો કે જ્યાં આ આરોપીએ આખા અમદાવાદ સહિત ગુજરાતને હચમચાવી દીધું હતું અને બેફામ ડ્રાઇવિંગ કરીને 9 નિર્દોષ લોકોના જીવ લીધા હતા. જેગુઆર કારની 150ની સ્પીડ અને એ રીતે ચલાવવામાં આવી કે 9 પરિવારો આજે પણ રડી રહ્યા છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રોનક વર્મા. રોનક, વિગતે જણાવો કે એક દિવસનો જે જામીન આપવામાં આવ્યું છે, નિયમો શું નક્કી કરવામાં આવ્યા છે અને કારણ જે દાદાની અંતિમ ક્રિયાનું આગળ ધરવામાં આવ્યું હતું ત્યારે કોર્ટનું અવલોકન શું રહ્યું? બિલકુલ, જે રીતે આપે કહ્યું કે અમદાવાદના ચકચારી કિસ્સાનો એક કિસ્સો એટલે કે ઇસ્કોન અકસ્માત કેસ, જેમાં 9 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા, જેમાં જે તથ્ય નામનો જે આરોપી છે તેમણે બેફામ અને બેદરકારીપૂર્વક જે રીતે કાર હંકારી હતી અને તેના જ કારણે જે 9 નિર્દોષ લોકોના જીવ ગયા હતા. અંદાજિત 1 વર્ષ અને 1 મહિના જેટલો સમય છે તે આ અકસ્માતને થયો છે. વારંવાર તથ્ય પટેલ દ્વારા જે જામીન અરજીઓ છે તે કોર્ટમાં મૂકવામાં આવી હતી, પરંતુ આ સમયગાળા દરમિયાન એક પણ અરજી છે તે મંજૂર કરવામાં આવી ન હતી. પરંતુ જે પ્રકારે વિગતો મળી રહી છે, ગઈકાલ સુધીમાં જે આઈસીયુમાં જે મુખ્ય આરોપી તથ્ય પટેલ છે તેના દાદા એડમિટ હતા, પરંતુ 22 તારીખના રોજ છે તેમનું અવસાન થયું છે અને તેમની જે મરણોત્તર ક્રિયા છે તે કરવા માટે તથ્ય દ્વારા જે જામીન છે તે મૂકવામાં આવ્યા હતા અને આ અરજી છે તે કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે. વિશેષ જે શરતો મૂકવામાં આવી છે અને શરતોને આધીન જામીન છે તે મંજૂર કરવામાં આવ્યા છે, જેમાં જે પોલીસ જાપ્તા સાથે તથ્ય છે તેને જામીન આપવામાં આવશે અને જેટલો સમય તે બહાર રહેશે તે તમામ સમય દરમિયાન જે ગુજરાત પોલીસના જે જવાનો છે તે તેની સાથે જ રહેશે અને આ ઉપરાંત જેવી તમામ પ્રક્રિયાઓ પૂરી થાય એટલે કે એક દિવસનો સમયગાળો પૂર્ણ થાય ત્યારે તરત જ વધુ એક વખત તેને જેલમાં હાજર થવાનું રહેશે. એટલે કે ચોક્કસ શરતોને આધીન તથ્ય પટેલ જે છે તે 1 વર્ષ અને 1 મહિના બાદ જેલમાંથી બહાર આવશે. જી બિલકુલ રોનક, આભાર સમગ્ર.